આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની એવી ચાર ગૃહિણીઓની કે જેમણે સાહસ કરીને પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરીને એક નવી ઓળખ ઊભી કરી છે. આ ગૃહિણીઓએ એક મહિના પહેલા જ મિસિસ તંદુરી નામનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું. મિસિસ તંદુરી એક એવો બિઝનેસ છે કે જ્યાં 4 લેડીઝ ભેગી થઈને એક કેફે રન કરી રહ્યા છે. જ્યાં તમે આવશો તો તમને ત્યાં નોર્થ સાઈડની આઈટમ્સ શો કરવામાં આવશે. અમારી પાસે છે તંદુરી સોયા ચાપ છે, તંદુરી પનીર છે, પનીરના ડિફરન્ટ ફ્લેવર છે, સોયાઝના ડિફરન્ટ ફ્લેવર છે, અને એક કોન્સેપ્ટ અમે લોકો મુંબઈથી લાવ્યા છે જે ઉલ્ટા પીઝા છે. જે બેઝિકલી તમે સ્ટફિંગ્સ પીઝામાં બહાર હશે, આમાં તમારે સ્ટફિંગ્સ પિતા બ્રેડની અંદર વેજીટેબલ્સના ડિફરન્ટ ટાઈપના સ્ટફિંગ્સ પણ. આ ચારેય ગૃહિણીઓએ સાહસ કરીને સ્વખર્ચે રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તર ભારતની વાનગીઓને પ્રસ્તુત કરી છે, જેમ કે સોયા ચાપ, સેન્ડવિચ, મિલ્કશેક, તંદૂર પનીર ટિક્કા, ઉલ્ટા પીઝા વગેરે. આમ જોવા જઈએ તો અમે બિઝનેસ સોયામાં વધારે અમે લોકોને જાણકારી આપવામાં હતા કે સોયા શું વસ્તુ છે, પણ સ્ટોરી ધીરેથી અમને ઉલ્ટા પીઝામાં વધારે જઈ રહ્યું છે. સો ઉલ્ટા પીઝા અમારો અત્યારે સિગ્નેચર ફૂડ છે. અમે ચાર એક ફેમિલી જ છે, સમજી લો કે બસ અમે એક ફેમિલી છે. મારા બે મધર છે ને મારા એક આંટી છે. સો અમે લોકો એક ફેમિલી છે. સો ઘરે બેઠેલા અને વિચારી રહ્યા હતા કે કંઈક નવું ઇનોવેશન ટ્રાય કરવું જોઈએ. અહીંયા બરોડામાં કાફી જગ્યામાં, ઘણી જગ્યા પર તમને દરેક અલગ અલગ ખાવાનું મળશે, પણ ચાપ બી ઘણી જગ્યા પર મળી રહ્યા છે. પણ આ વસ્તુ અમે જોયું કે અમને જે સેટિસ્ફેક્શન જોઈતું હતું એ અમને મળ્યું નહીં આ જગ્યા પરથી. સો અમે સ્પેશિયલી એના માટે દિલ્હી ગયા. આંટી દિલ્હી ગયા હતા. દિલ્હી ગઈને મેં જોયું કે કેવી રીતના શું એમના મસાલા યુઝ થઈ રહ્યા છે, કે કેવી રીતના એ લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, કેવી રીતના સર્વ કરી રહ્યા છે, એ વસ્તુ ત્યાં જોયું ને બસ એ જ વસ્તુ અમે એક્ઝેક્ટલી અહીંયા બરોડા લઈને આવ્યા છીએ. આજે તો ઝીરો વોઝ સ્ટાર્ટિંગ, એકદમ ઝીરોથી સ્ટાર્ટ કર્યું ને ધીરે ધીરે અમે લોકો સ્પીડ પકડી રહ્યા છીએ. અને બસ એ જ આશા કરી રહ્યા છે કે આનાથી ડબલ અમારી પાસે હોય ને નવી ફ્રેન્ચાઇઝી ઓન કરીએ. અમે બધા જ ગૃહિણી છો, તો કેવી રીતે આખું મેનેજ કરી રહ્યા છો? એ અમારો સિક્રેટ છે જે અમે શેર નથી કરી રહ્યા કે અમે લોકો કઈ રીતના હેન્ડલ કરી રહ્યા છે. ઘર હેન્ડલ કરવું ને કેફે હેન્ડલ કરવું બંને ટોટલી ડિફરન્ટ થિંગ છે. ઘરમાં જેટલી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે અને આનાથી અહીંયા જે રિસ્પોન્સિબિલિટી એ ટોટલ ડિફરન્ટ છે. સો કમ્પેરિઝન બહુ ઇઝી નથી કે બંને વસ્તુને હેન્ડલ કરવું. બિકોઝ મારી એક ચાઇલ્ડ છે, ઘરમાં બે પેટ છે, એ પેટનું ફૂડ હેન્ડલ કરવું, એ લોકોનું વોકિંગ ટાઈમ ને બધું જ બહુ ડિફિકલ્ટ છે. બટ સમહાઉ અમે લોકો મેનેજ કરી રહ્યા છે. હાલ તો તમને અમારા ફેસ પર જે હેપીનેસ છે એ જ તમને શો કરશે કે અમારું કેટલું સ્ટ્રગલ હતું ને અત્યારે અમે લોકો ક્યાં પહોંચી ગયા છે. તો એ તમને અમારા ફેસ પર દેખાઈ જશે. તો તમને ફૂડ, તમે એનું ફૂડ ટ્રાય કરશો એટલે તમને ટેસ્ટ ડિફરન્ટ મળશે. અને વિમેન એમ્પાવરમેન્ટ એ છે કે જે રીતના ઘર હેન્ડલ કરી રહ્યા છે અમે, એ જ વસ્તુ તમને અહીંયા આવીને શોકેસ થશે. તમને હાઇજીન પર્પઝથી એકદમ તમને બેસ્ટ મળશે. ફૂડ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી, ક્વોન્ટિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. તમને બધી જ વસ્તુ પ્રોપર અને ગુડ મળશે. બનાવી રહ્યા છે સોયા ચાપમાં ફ્લેવર છે, આચારી છે, તંદૂરી છે, સ્પાઇસી છે અને મલાઈ છે. પનીરમાં 5 આઈટમ છે, 3 આઈટમ છે. તંદૂરી સોયા ચાપ છે, ફુદીના પનીર ટીકા છે અને સ્પાઇસી છે. કેટલાથી શરૂઆત કરીને કેટલા સુધીની પ્રાઇસિંગ રાખી? પ્રાઇસિંગ નોર્મલી અમે 90 સ્ટાર્ટ થાય છે અને તમને લાસ્ટ પ્રાઇસ 300 સુધીના મળશે. 300 પ્લેટર્સ છે જે તમને તંદૂરી અને પનીર અને સોયા બંનેમાં પ્લેટર મળશે. કેટલો સમય આપણે ખુલ્લું હોય છે? સાંજે 4:30 થી સાંજે રાત્રે 10:30 સુધી. કે લોકો કહેતા હોય કે એકલી લેડીઝ કેફે હેન્ડલ નહીં કરી શકે, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, બધું જ હોય છે, પણ એટલું જ સામે તમને એપ્રિશિએશન બી મળે છે કે રસ્તે જતાં લોકો જેવું કેફે ખોલે ને એટલે મૂડીને પાછા આવે છે અને એ કહે છે કે ના, બહુ જ સરસ કામ કર્યું છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ જ સરસ છે. અમુક સજેશન્સ બી આપી જતા હોય છે. ફૂડની બી બહુ જ એપ્રિશિએટ કરે છે કે ફૂડ ક્વોલિટી બહુ સરસ છે, ટેસ્ટ બહુ સરસ છે. ઘરે બનાવવું અને અહીંયા બનાવવું કેટલો ફરક લાગી રહ્યો છે? ફરક તો લાગે ને, અહીંયા બધું આપણે મેજરમેન્ટથી કરવાનું હોય, કેમ કે ટેસ્ટ આપણે ચેન્જ નથી કરવાનો.
તો ટેસ્ટને જોઈને પછી તમારે કરવાનું, એટલે એ ટેસ્ટને સાચવી રાખવા માટે તમારી માટે એ બહુ મોટો ચેલેન્જ છે, ટાસ્ક થઈ જાય એમ. અને ઘરે તો કદાચ થોડું ઓછું વધારે હોય તો ઘરના લોકો ચલવી લે, બહાર કસ્ટમરમાં એવું નથી કરવું, એટલે એ ટેસ્ટ અમારે સાચવવા માટે થોડુંક ચેલેન્જિંગ લાગે અમને.